વાલેકુમ, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરવાનું છે ધોરણ બી વિષય ગણિત. તો જુઓ બાળકો, અત્યાર સુધી આપણે ગણિતની અંદર બેઝિક દાખલાઓ અને બેઝિક ગુણ શીખ્યા હતા. હવે આજે આપણે ટેક્સ્ટ બુકનો કોર્સ છે એ શરૂ કરાવી રહ્યા છે. તો એમાં સૌથી પહેલું ચેપ્ટર છે શું લાંબુ અને શું ગોળ. તો બાળકો, આ ચેપ્ટરના માધ્યમથી આપણે જુદી જુદી ગોળ વસ્તુઓ જે સરકી શકે છે અને ગવડી પણ શકે છે, તેમજ લાંબી કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી આપણે અહીંયા જોવાની છે, તેના વિશે માહિતી મેળવવાની છે. તેમજ અહીંયા આપણને થોડીક ઇતર પ્રવૃત્તિ આપી છે અને રમત આપી છે. રમત દ્વારા આપણને અમુક પ્રશ્ન પૂછ્યા છે, એના માધ્યમથી આપણે જાણવાનું છે કે કઈ કઈ વસ્તુઓ છે એ ગબડી શકે અને સરકી શકે છે, બરાબર. ત્યારબાદ અહીંયા કોષ્કળની મદદથી આપણને એક કહીએ ને તો બોક્સ જેવું બનાવવામાં આવ્યું છે ગોળ, અને એના ઉપર બધા બુક રાખી છે એવી એક પ્રવૃત્તિ કરાવવામાં આવી છે. ત્યારબાદ અહીંયા બાળકો છે એ રમત રમી રહ્યા છે, બરાબર. તો બાળકો, આજે આપણે આ ચેપ્ટરની અંદર શું શું વસ્તુ શીખશું? તો સરકે એવી વસ્તુ, ગબડે એવી શકો, અને જે બંને વસ્તુ થઈ શકે એવી વસ્તુ અહીંયા આપણે શીખવાની છે. તેમજ આપણને થોડીક ઇતર પ્રવૃત્તિની આપણે અહીંયા માહિતી મેળવશું. તો બધા જ બાળકો, હવે આ ચેપ્ટરમાં ચેપ્ટર વન શું લાંબો અને શું છે ગોળ એ તમે ખોલીને બેસો. હવે બાળકો, ચેપ્ટરના નામ પ્રમાણે શું લાંબો છે શું છે ગોળ, હવે એમાં આપણને કહ્યું છે એ નામનું અનુમાન કરો. હવે અહીંયા છે ને એક ભાઈ છે, તમે જે જુઓ ચિત્રમાં દેખાય છે ને કેટલા બધા બાળકો છે અને અહીંયા એક ભાઈ બેઠા છે, બરાબર. તો એ લોકો એમ કહે છે આપણે આ નામનું એને આંખે છે ને પાટો બાંધી દે છે અને પછી એને જુદી જુદી વસ્તુઓ હાથમાં આપે છે અને પછી એને પૂછવામાં આવે છે કે તમે અનુમાન કરો કે તમારા હાથમાં રહેલી વસ્તુ કઈ છે. તો જુઓ બાળકો, હવે એમાં આપણે શીખશું કે બાળકોને મીકુ કાકા બહુ જ ગમે છે અને તેઓ તેની સાથે રોજ રમે છે. આજે તેમણે પોતાના થેલામાં જુદી જુદી વસ્તુઓ રાખી છે અને રમત રમાડે છે. રમતનું નામ છે નામનું અનુમાન કરો. મારા હાથમાં જે વસ્તુ છે તેના વિશે હું કહું છું, તે કઈ વસ્તુ છે તેનું અનુમાન કરો. પછી મીકુ કાકા છે ને તેના થેલામાં હાથ નાખ્યો અને એમાં જો એમણે એક ટીમ બનાવી છે, તો એક ટીમનું નામ છે અ અને એ ગીત ગાય છે. તમારી આંખો બંધ કરો અને શોધો, તમારા હાથ વડે અડો અને કહો, અમને કહો અમને કહો તે કેવી છે, અમને કહો અમને કહો તે કેવી છે, અમે તેનું નામ કહીશું અને રમત જીતશું, બરાબર. તો જો અહીંયા કાકા છે ને એના થેલામાંથી વસ્તુ કાઢે છે અને પછી તેનું અનુમાન કરી અને પૂછે છે કે આ કઈ વસ્તુ છે, બરાબર, અને એનું જે નામ કહેશે ને એ જીતી જશે, બરાબર. તો પાના નંબર એક અહીંયા પૂરું થાય છે. હવે કરવાનું છે પાના નંબર બે. તો પાના નંબર બેમાં છે એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ, વળી નળી જેવું ગોળ, બોલો તે શું છે, બોલો તે શું છે. ટીમ અ કહે છે પેન્સિલ. શું તમે પણ તે વિચારી શકો છો? હવે તમે મીકુ કાકાએ પૂછેલા પ્રશ્નનો બીજો જવાબ વિચારો. તો જુઓ બાળકો, અહીંયા છે ને આ કાકા છે એણે હાથમાં રાખી અને પૂછ્યું કે અહીંયા છે ને એક બાજુ પેન્સિલમાં અણી હોય કે નહીં, એમ અણી છે ને બીજી બાજુ સપાટ છે અને ગોળ નળી જેવું છે, બરાબર. તો આ શું છે? તો આ પેન્સિલ છે, બરાબર. હવે તમને જે પ્રશ્ન પૂછ્યો હોય એવી કોઈ વસ્તુ હોય તો એ આપણે અહીંયા લખવાની છે.
તો જુઓ બાળકો, એવું જ એક બાજુ પોઈન્ટ હોય અને બીજી બાજુ કહીએ તો સપાટ હોય અને નળી જેવું હોય, તો એવું કોન હોઈ શકે, બરાબર? તો કોનમાં જુઓ એક બાજુ અણી હોય, એવી જ રીતના ટોપી છે, ટોપીમાં તે એક બાજુ અણી હોય છે, બીજી બાજુ ગોળ નળા જેવું હોય છે, તો એવા પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ, બરાબર? તો એ તમારે અહીંયા લખવાના. હવે ત્યાર પછી છે, હવે ટીમ અનો વસ્તુઓને અડવાનું છે અને તેની અનુમાન કરવાનો વારો છે. તો બધા ગાય છે કે અમને કહો, અમને કહો તે કેવી છે, અમે તેના નામનું અનુમાન કરશું ને અમે જીતશું. ટીમ અ છે, એનો છોકરો છે, થેલામાં હાથ નાખે છે અને ટીમ અના બીજા સભ્યોએ વસ્તુ કઈ છે તેનું નામનું અનુમાન કરવાનું કહે છે. શું તમે આમાં તેને મદદ કરી શકશો? બધી બાજુએ ગોળ છે, ખૂણા વગરનો ગોળ ગોળ. શું તમે તેને મારા હાથમાં ફેરવી શકું છું? તો કહો તે શું છે. તો જો એને થેલામાંથી જોયું ને તો હાથમાં બધી બાજુએ ને ગોળ ગોળ લાગે છે, બરાબર? તો જુઓ બાળકો, એ દડો છે. તો દડો છે એ ગોળ ગોળ હોય છે, બરાબર, અને ખૂણા વગરનો હોય છે. તો બાળકો અહીં હવે આ જે પાના નંબર બી અહીં પૂરું થાય છે, બરાબર. હવે આ સિવાય તમે છે ને થોડાક બાળકો ભેગા થઈ અને તમે પણ આ રીતની રમત રમી શકો છો. તો બધા બે ચાર ભાઈ બહેનોએ ભેગા થવાનું, પછી હાથમાં વસ્તુ લેવાની અને પછી એને સ્પર્શ કરી અને જોવાનું કે આ કઈ વસ્તુ છે અને તે કઈ હોઈ શકે. જો પેન્સિલ હોય, જેમ કે ફૂટપટ્ટી હોય, પછી નાનો એવો સિક્કો હોય, નોટબુક હોય, તો આ વસ્તુઓ તમે આંખે પાટો બાંધી અને જોયા વગર પણ જાણી શકો છો, બરાબર. એ સિવાય દિવાસળી છે, બરાબર, અને કંપાસ છે. તો તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય ને કે આ કઈ વસ્તુ છે, બરાબર. તો પાના નંબર બી હવે અહીંયા પૂરો થાય છે. હવે ટીમ બને વસ્તુને સ્પર્શ કરવાનો અને વર્ણન કરવાનો વારો આવ્યો. આમ વારા ફરતી રમત આગળ ધપશે. હવે તમે પણ એક ટુકડી પાડીને રમો અને થેલામાં જુદી જુદી વસ્તુઓ મૂકો. એક છોકરીની આંખે પાટો બાંધો અને તે થેલામાં હાથ નાખશે અને તે વસ્તુને સ્પર્શ કરશે અને તે કેવી છે તેનું વર્ણન કરશે અને તેની ટુકડીને તે વસ્તુનું કઈ છે તેનું અનુમાન કરવાનું. જુઓ બાળકો, મેં તમને હમણાં જ કહ્યું ને કે આવી ગેમ તમે ચાર પાંચ મિત્રો ભેગા થઈ અને રમી શકો છો, બરાબર. હવે ત્યાર પછી છે, પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે. તો જો પોસ્ટકાર્ડને એક ખૂણાથી પકડો, જો તમે તેના પર તમારું પુસ્તક મૂકશો તો તેના પર રહેશે. તો જો આ પોસ્ટકાર્ડને આપણે ખૂણા પરથી પકડીને એના ઉપર આપણે પુસ્તક રાખીએ ને તો ન રહે, બરાબર. હવે આ મુજબ કરો. તો પોસ્ટકાર્ડને વાળી ને નળી જેવું બનાવો. તો તમારે શું કરવાનું, તો કે પોસ્ટકાર્ડ છે તો એમાં જો આ રીતના ગોળ ગોળ તમારે વાળી દેવાનું, બરાબર. આમ જો આમ આવી રીતના આમ લાંબુ હોય તો તમે આવી રીતને એક ભાગેથી વાળી અને આમ ગોળ બનાવી શકો, બરાબર. જો અહીંયા બનાવ્યું છે ને, પછી બંને બાજુ છે ને એના ઉપર બંને છેડા ભેગા કરી અને અહીંયા પટ્ટી મૂકી દેવાનું આપણને કહ્યું છે. તો પટ્ટી ચોંટાડી દેવાની અને તેના પર પુસ્તક મૂકો. તો પોસ્ટકાર્ડ પર તે પુસ્તક ટકે છે અને તેના પર કેટલા પુસ્તકો રહે છે તે જુઓ. તો જુઓ આવી રીતના છે ને આપણે પોસ્ટકાર્ડ બનાવી તેના ઉપર પુસ્તક મૂકીએ તો કેટલા રહી શકે છે એ આપણે એક આપણને પ્રવૃત્તિ કરવાની કહી છે. તો આ રીતના તમે ઘરે કરી શકો છો. તો બાળકો, પાના નંબર 3 અહીંયા પૂરું થાય છે. હવે
અહીંયા થોડાક બાળકો છે, બરાબર? હવે ઉતાવળ કરો, ઝડપ રાખો. બાળકો એક વર્તુળાકારમાં બેઠા છે અને તેઓ આ રમત તાળી પાડી પાડીને ગીત ગાઈને રમી રહ્યા છે. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ, બાજુ જુઓ. રીના કહે છે, બેટ લાંબુ છે, દડો ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ. બધા બાળકો ગાય છે, લાંબુ શું છે, ગોળ શું છે, આજુ શું, આજુ જુઓ, બાજુ જુઓ. મીનુ કહે છે, સીસી લાંબી, ટોપી ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ. અને રમત આગળ વધે છે. હવે આ રમત તમારા વર્ગમાં રમો અને એક લાંબી અને એક ગોળ વસ્તુઓ લઈ નામ વારા ફરતી લેવાનું અને બીજાએ જે વસ્તુ નામ કહ્યું છે તે વસ્તુ ફરીવાર ન લેવી. તો બાળકો આવી રીતના તમે પણ થોડીક લાંબી વસ્તુઓ અને ગોળ વસ્તુઓ ભેગી કરીને તમે રમી શકો છો. તો જો આમાં તો દડો અને બેટનું આપ્યું છે, એ સિવાય ટોપીનું આપ્યું છે, બરાબર, સીસીનું આપ્યું છે. પછી તમે કંપાસ બોક્સ લઈ શકો, પછી ત્યારબાદ છે સિક્કાઓ લઈ શકો, પછી ફૂટપટ્ટી લઈ શકો, બરાબર, તો કેરમની કુકરીઓ છે એ લઈ શકો. તો આવી જુદી જુદી વસ્તુઓ લઈ અને આ રમત તમે રમી શકો છો. તો બાળકો હવે આજનો આ પીરિયડનો અહીંયા પૂરો કરું છું, બરાબર. જો તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી મને જાણ કરજો, હું તમને ફરીન રિવિઝન કરાવીશ. બાળકો આજના આ ચેપ્ટરમાં આપણે ગોળ શું છે અને લાંબુ શું છે તે અમુક રમત દ્વારા તેની માહિતી મેળવી. આના પરથી તમને ગોળ, લાંબી અને જુદી જુદી વસ્તુઓનો ખ્યાલ આપવામાં આવ્યો છે, બરાબર. તો સારું બાળકો, હવે આ પીરિયડમાં અહીં પૂરા કરો છો અને તમારા પાસેથી રજા લઉં છું. આવજો બાળકો.